નમસ્કાર મિત્રો સ્પેપ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીઆઈએસએફમાં બાર પાસ માટે ગુજરાતમાં એક ડાયરેક્ટ ભરતી આવેલી છે થોડો જ સમય બાકી છે મિત્રો આ શેની ભરતી છે તેમાં લાયકાત શું હોય છે કઈ પોસ્ટ માટે છે પગાર કેટલો છે વગેરે વગેરે મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું તો ફટાફટ આપણે વિડીયો જોઈ લઈએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જીઆઈએસએફમાં સિક્યુરિટી ગાર્ડની ભરતી છે રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં અહીંયા સમય અને તારીખ આપેલી છે અઠ્યાવીસ એક બે હજાર વીસ અને ઓગણત્રીસ એક બે હજાર વીસના રોજ સવારે અગિયાર કલાકે આ ભરતી છે સ્થળ મિત્રો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ બ્લોક એફ પાંચમો માળ બહુમાળી ભવન મજુશ્રી મિલ કમ્પાઉન્ડ ગિરધરનગર બ્રિજ પાસે અસારવા અમદાવાદ અહીં શૈક્ષણિક લાયકાત વિશે જોઈએ તો ધોરણ બાર પાસ અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષ સુધી માગેલા છે પગાર ધોરણ પાંચ હજાર છસો ને સિત્તેર રૂપિયા એપ્રેન્ટિસ દરમિયાન અને તમારી જે ફરજ છે એ પૂરી થાય ત્યારે સિક્યુરિટી ગાર્ડ તરીકે નિમણૂક આપવામાં આવશે અને પ્રવર્તમાન લઘુત્તમ વેતન ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર રહેશે હવે ઉમેદવારની ઊંચાઈ પુરુષ અને મહિલા ઉમેદવાર માટે જોઈ લઈએ તો જનરલ ઉમેદવાર માટે જે પુરુષ ઉમેદવાર છે એને એકસો ને હોવી જોઈએ ઊંચાઈ જ્યારે મહિલા ઉમેદવાર માટે એકસો પંચાવન સેન્ટીમીટર હોવી જોઈએ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે એકસો બાસઠ સેન્ટીમીટર ઊંચાઈ પુરુષ માટે જ્યારે મહિલા માટે એકસો ને પચાસ સેન્ટીમીટર હોવી જોઈએ વજન પચાસ કિલોગ્રામ પુરુષ માટે જ્યારે મહિલા માટે પિસ્તાલીસ કિલોગ્રામ છાતી પુરુષ માટે અગ્ને એસી ફૂલાવ્યા વગર જ્યારે ચોર્યાસી ફૂલાવેલ હોવી જોઈએ હવે ઇન્ટરવ્યૂમાં જે હાજર રહે છે ઉમેદવાર તેને અમુક પ્રમાણિત નકલો ચાર સેટમાં રજૂ કરવાની રહેશે એમાં પાસપોર્ટ સાઇઝ ફોટો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ધોરણ દસ અને ધોરણ બાર પાસ કર્યાનું પ્રમાણપત્ર ડીએ અથવા તો પીજી ડીઆઈપીએસ પાસ કરેલ પ્રમાણપત્ર એટલે આ એક ડિપ્લોમા કોર્સ છે મિત્રો અને પીજી ડીઆઈપીએસ એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ આધાર કાર્ડ સરકારી હોસ્પિટલ સિવિલ સર્જનનું શારીરિક ફિટનેસનું પ્રમાણપત્ર રહેઠાણના પોલીસ સ્ટેશનનું પોલીસ વેરિફિકેશનનું પ્રમાણપત્ર તો મિત્રો આ હતી ભરતી વિડિયોને ફટાફટ શેર કરી દો મિત્રો જેથી અન્ય મિત્રોને જેની જોબની જરૂર હોય તે જોબ લાગી શકે મિત્રો તો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ